નમસ્કાર ભોયલા હું આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોલી તાલુકામાં અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે અને છ જિલ્લા પંચાયત અને છવ્વીસ તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે રિસિવિંગ અને ડિસ્પેચ સેન્ટર જે બોલીની સેટ ટીસી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર આ ડિસ્પેચ એન્ડ રિસિવન સેન્ટર ગોઠવવામાં આવેલા છે ઈવીએમ મશીનો જે મતદાન મથક પર મોકલવાની છે એની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને આજથી જે ચૂંટણીનો છે ધમધમાટ ચૂંટણી તંત્ર દ્વારા શરૂ થઈ ગયો છે આપણે આ દ્રશ્ય પણ જોઈ શકીશું કે દરેક કાઉન્ટર બનાવવામાં આવેલા છે અને કાઉન્ટર પરથી ઈવીએમ મશીનો સાથે જે તે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવેલી છે એ જવાબદારીઓ સાથે દરેક જે બૂથના કર્મચારી છે એ બૂથના કર્મચારી અને રૂટના જે જે કર્મચારી છે તેઓ પણ અહીંયા એક્ટિવ છે આપણે જોઈ શકીએ છીએ દરેક કાઉન્ટર પર એની મંડપ એક સામ્યાણું વિશાળ સામ્યાણું બનાવવામાં આવ્યું છે બુહોલી કોલેજના કમ્પાઉન્ડમાં અને દરેકને સામગ્રી આપવામાં આવેલી છે આપણે આ જોઈ શકીએ છીએ કે મત કુટીર રાજ્ય ચૂંટણી આયોગ એનું એક જે ખો પ્લાસ્ટિકનું જે મતકુટીર બનાવવામાં આવે છે મતદાન મથકમાં તેનો સામગ્રી સામગ્રી અને ઈવીએમ મશીન છે સીલ પેક કરેલા એ સામગ્રી પણ આપણે જોઈ શકીએ છીએ અને અહીંથી જે જશે આ ઈવીએમ મશીનો લઈને એ જે તે પોતાના મતદાન મથક પર લઈ જવામાં આવશે અને એ મતદાન મથક પર લઈ જાય આજે રાતે ત્યાં હોલ્ડ કરવામાં આવશે આ તમામ જે બૂથ છે કુલ બોડોલી તાલુકાના કુલ એકસો ત્રાણું બુથો છે એકસો ત્રાણું બુથમાંથી પંદર સંવેદનશીલ છે જ્યારે અડતાલીસ છે જ અતિસંવેદનશીલ મતદાન મથકો છે એ સંવેદનશીલ મથકો પર પણ વિશેષ પ્રકારની કામગીરી વિશેષ પ્રકારનો બંદોબસ્ત આપવામાં આવશે અને અતિસંવેદનશીલ માટે પણ વધુ પોલીસ ફોર્સ અને અલગ પ્રકારની પોલીસ ત્યાં કામ કરશે જેથી જ્યાં ભૂતકાળમાં જે બનાવો બન્યા હોય તે પુનરા બનાવોનું પુનરાવર્તન ના થાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય આ આયોજન છે ડિસ્પેસ સેન્ટર રિસિવિંગ સેન્ટર પર પોલીસ પણ તૈનાત છે અને જે કામગીરી છે તે શાંતિપૂર્ણ રીતે અદા થાય એ માટે મત જે ચૂંટણી તંત્ર છે સતત કાર્યશીલ છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માસ્ક પણ જમા થયો છે ગત વિધાનસભા વખતે પણ આ રીતે આ જ જગ્યાઓ ઉપર ડિસ્પેચન્ડ રિસિવિંગ સેન્ટર બનાવવામાં આવેલું હતું અને આ જગ્યા તંત્રને પણ અનુકૂળ આવી ગઈ છે અને અહીંયા જે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર છે તમામ જગ્યા કાઉન્ટર બનાવવામાં આવેલા છે કાઉન્ટર પર એવું કઉ છું કે આપણે શું કામગીરી અત્યારે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે અને મોસ્ટલી પૂરું થવાની સમય આવી ગયો છે રૂટ મોસ્ટલી નીકળી ગયા કેટલા મતદાન મથક છે કામગીરી કેવી રીતે એકસો ત્રણું બધા મથકો છે એને આપણે રૂટ વાઇઝ કરવામાં આવ્યા છે એકસો છવ્વીસ રૂટમાં વિભાજિત કર્યા છે અને રૂટ વાઇઝ આપની કામગીરી ડિસ્પેચિંગની થઈ ગઈ છે દરેકને વસ્તુ પહોંચી ગઈ છે અને હવે રૂટ નીકળવાની તૈયારી શું વસ્તુ એનું લિસ્ટ આપણે સામે ભરાયેલું છે તમે પણ બતાવી શકો છો તો પણ તમે મતદાનમાં કવરો છે બિન મૈદાનિક કવરો છે અન્ય સામગ્રી છે સ્ટેપ છે કેટલા વાગે નીકળશે અહીંથી આજે લગભગ એક વાગ્યા સુધી દરેક રૂટ નીકળી જશે જેના પ્રિસાઇડ કોઈ કારણ આવી શક્યા નથી એ અમે અત્યારે સેટ કરીને પણ રૂટ મોકલી રહ્યા છીએ કુલ કેટલા રૂટ છે અને કઈ પ્રકારની સેટિંગ કરવામાં આવ્યું છે ડિસ્પ્લે કુલ છવ્વીસ પ્રકારના રૂટ છે અને દરેક રૂટનું તમે જોઈ શકો કાઉન્ટર આપણા જર્નલ વાઇઝ કાઉન્ટર બનાવેલા છે જેથી લોકોને લેવામાં પણ સગવડતા રહે અને સામે એમની એમનું ચેક કરવું તો પણ આપણા આગળ મંડપ બનાવેલો છે જે લોકો અહીંથી નીકળશે તે લોકો કઈ રીતે ત્યાં પહોંચશે અને કેટલા વાગ્યા સુધી પહોંચી જવાનું છે કઈ રીતે એમની કામગીરી રૂટ વાઇઝ આપણે સાધનોના રૂટ નંબર સાથે લખેલા છે કે રૂટ નંબર એક પર કઈ રૂટ જવાનું છે

મોકવ જે છે એનું એકવાર ખોલીને એકવાર ચેક કરશે એ લોકો બેલેટ થી કેટલા વોટિંગ થાય છે કોઈ મશીનમાં કોઈ ભૂલ છે કે નહીં એ ચેક કરશે લોકો ટ્રેનિંગ આપી હશે ટ્રેનિંગ આપેલી છે ટ્રેનિંગ આપનું ધીરેન ચૌધરી સર નાય મામલતદાર થેન્ક યુ સર આપણો આભાર આપણે અહીંયા નાય મામલતદાર સાહેબ આપણે આપણી જોડે વાત કરી આપણે આ દ્રશ્ય ફરી એક વખત જોઈશું આ ડિસ્પેચ સેન્ટર પરથી નીકળતા સાથે જ અભ્યાસ પણ કરી રહ્યા છે કર્મચારીઓ અને એમના જે સેન્ટર પર જશે એ સેન્ટર પરની જે જવાબદારી કામગીરી કરવાની છે એમના ફોર્મ ભરવાના છે એ બધી સાહિત્યની કામગીરી પણ એઓ કરી રહ્યા છે રિસ્પેચ સેન્ટરના જે અહીંથી મતદાન મથક પર જવા વાળી ટીમ છે કુલ પાંચ વ્યક્તિઓ ત્યાં ફરજ બજાવશે પ્રિસાઇડિંગ ઓફિસર છે એની સાથે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર છે પોલિંગ એજન્ટ છે પટાવાળા છે એમ કુલ પાંચ વ્યક્તિઓ એક મતદાન મથક પર ફરજ નિભાવશે જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે જ્યાં પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે આવતીકાલે પોલીસ ત્યાં ફરજ નિભાવશે આજે અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે બોલી કોલેજનું ગ્રાઉન્ડ છે એ કોલેજના ગ્રાઉન્ડ પર આપણે ઊભેલા છે અહીંયા પોલીસ અને કર્મચારીઓનો મોટો માસ સતત અવર જવર કરતો નજરે પડી રહ્યો છે આપણે જે ચૂંટણીમાં આજે ડિસ્પેચનું કામ ચાલી રહ્યું છે ડિસ્પેચની કામગીરીમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તેઓ પોતાની ફરજ નિભાવવા માટે કામગીરી કરવા માટે અહીંયા આવેલા છે ડિસ્પેચની કામગીરી છે આજે ચૂંટણી પૂર્ણ થયા પછી અહીંયા રિસિવિંગ સેન્ટર કાર્યરત થશે એ રિસિવિંગ સેન્ટર એ રિસિવિંગ સેન્ટરમાં જે પણ મતદાન મથકો પરથી ઈવીએમ મશીનો સહિતની સામગ્રી છે એ સામગ્રી અહીંયા રિસીવ કરવામાં આવશે સીલ બંધ કરેલી સામગ્રી છે એને ચેક કરી અને એને રૂમમાં પણ મોકલવાની તજવીજ કરવામાં આવશે અહીંયા ગોરીનું જે કોલેજનું કમ્પાઉન્ડ છે વિશાળ સામિયાણા હેઠળ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે વિશાળ સામેણું બનાવવામાં આવેલું છે અને આ સામેણામાં પોલીસ અને અધિકારી કર્મચારીનો મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં અહીંયા સ્ટાફ છે તે કાર્યરત છે અને પોલીસની પણ નોંધપાત્ર સંખ્યા અહીંયા નોંધપાત્ર જે એક્ટિવિટી નજરે પડી રહી છે અને બોલી કોલેજના કમ્પાઉન્ડમાં આ પ્રકારની ડિસ્પેટની અત્યારે કામગીરી ચાલી રહી છે તમામ રૂટો જે નિર્દિષ્ટ કરવામાં આવેલા છે અને કાઉન્ટર બનાવવામાં આવેલા છે કાઉન્ટરની સાથે ઝોન ઝોન પણ બનાવવામાં આવેલા છે એ રૂટો ઉપર એ ગાડીઓ છે એ ગાડીઓમાં તમામ સામગ્રી લઈ અને લોકો નીકળવાના છે આપણે એ જોઈ શકીએ કે દરેક જે કાઉન્ટર છે એની એક અલાયદી જવાબદારી છે અને આ ચૂંટણી અંગેની કામગીરી છે ચૂંટણીમાં જે પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકો છે તેમનો જવાબદારી હોવા પણ તલાટીઓ પણ છે અંદર તલાટીઓ પણ અંદર આ કામગીરીમાં જોતરાયેલા છે અહીંયા

ડિસ્પેચિંગ રિસિવિંગની કામગીરીનો ટીસી કાપડિયા કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું છે તેમાં અમોને ડિસ્પેચિંગ રિસિવિંગની કામગીરી સોંપવામાં આવેલી છે કયા સેન્ટર પર તમે શું કામ કરો જવાબદારી છે કે પછી ચોક્કસ કાઉન્ટર પર ના 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 ચોક્કસ ડિસ્પેચિંગની કામગીરી સોળ નંબરના ટેબલ ઉપર શું વ્યવસ્થા કરવાની સાહેબ અમારે વ્યવસ્થા જે આ આગોતરી આયોજન જે થયેલું છે કચેરી દ્વારા એના ઈવીએમ મશીન ચારની અમારી જે ટુકડી હોય છે એ ટુકડી દ્વારા અમારે સાધન સામગ્રી જે ફાળવેલા બૂથો છે એના જવાબદાર પ્રમુખ મતદાન અધિકારીને અમારે સુપ્રત કરવાનો છે અને સંપૂર્ણ કામગીરી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે બધા છે સામાન બધો વેચાઈ ગયો અધિકારીશ્રી આને વધુ વિગત આપશ્રીને જણાવશે રાકેશભાઈ એમ પટેલ બોડેલી થેન્ક યુ રાકેશભાઈ આપણે આગળ જોઈશું તો અહીંયા જે ડાયસ છે ડાયસ પાસે પણ જોવા જેવો આપણે વાત કરીશું આપણે બીજા એક સાહેબ છે જયસ્વાલ સાહેબ નમસ્કાર સાહેબ જી શું છે સાહેબ હમણાં ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે શું કે હાલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે જેમાં મોટાભાગના કાઉન્ટરના મતદાનના બૂથો ટીમ સાથે રવાના થઈ ગયેલ છે અને જે અમુક બાકી છે એ ટૂંક સમયમાં પોતાની સામગ્રી લઈને પોતાને આ બુથ પર રવાના થશે સાહેબ સંદીપભાઈ જયસવાલ થેન્ક યુ સાહેબ આપણે શિક્ષક આગેવાન છે અને એમને પણ વાત કરી આપણે આગળ પૂછીશું આપણે મામલતદાર સાહેબ પણ અહીંયા આવેલા છે એમને વાત કરીએ સાહેબ નમસ્કાર નમસ્કાર સાહેબ શું છે આ કામગીરી હમણાં જે ચાલી રહી છે ડિસ્પેચની તો કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને શું વ્યવસ્થાઓ બોડેલી તાલુકા ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો સ્ટાફ કેડી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી ડિસ્પેચિંગ થઈ રહ્યો છે જે તે મતદાન મથક પર રવાના કરવાની કામગીરી થઈ રહી છે સાહેબ આ સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથકો માટે શું વ્યવસ્થા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં વધુ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અને કોઈ એવું હજુ અનિચ્છનીય બનાવ બને નહીં તેની પણ ચાપતી નજર રાખવામાં આવશે સાહેબ વખતો વખત જે કાઉન્ટિંગ છે દર બે કલાક એક કલાકે તો તેની કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એની જે માહિતી એકત્રિત કરવાની વખતો વખતની માહિતી બે બે કલાકના આંકડા જોનલ ઓફિસર જે તે મતદાન મથકો પરથી પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી મેળવી અને અહીંયા અત્રે જે એ રાખેલો છે કંટ્રોલ રૂમ તેના કંટ્રોલ પર નખાવશે અને તે રીતે અમે દરેક ઉપર ચૂંટણી પંચને આ બાબતના આંકડાની વિગતો આપીશું સાહેબ નોન રીચેબલ જે સ્ટેશન્સ છે જે મતદાન મથકો નોન રીચેબલ જ્યાં પહોંચી શકાતું નથી જે અંતિરિયર જંગલ વિસ્તારમાં છે અથવા ડુંગરામાં છે તેના માટે સાહેબ કેવી વ્યવસ્થા છે ડુંગરાળ વિસ્તાર માટે અમે વચ્ચે એક અમુક પોઈન્ટો મૂકેલા છે કે જે અમારી સુધી કોન્ટેક રહે અહીંયાથી જે દાખલા કે જંડ ગામ છે જંડ ગામમાંથી વચ્ચે અમે અમારે ગમે તે પ્રોબ્લેમ થાય તો વચ્ચેથી અમે માસ્ટર ટ્રેનર્સ અને આખી ટીમ વચ્ચે રાખેલી છે એટલે ત્યાંથી કોઈ મેસેજ મળે તો હોકી ટોકીથી બી મેસેજ આપશે અને હોકી ટોકીથી મેસેજ આપશે એટલે એની અત્રે અમને કંટ્રોલ પર જાણ થશે એટલે તાત્કાલિક અમે તેની વ્યવસ્થા કરીશું શું ના થયું આપણું કેસી ચેરપોર્ટ મામલતદાર ગર બોડેલી થેન્ક યુ સાહેબ આપણે આ વાત સાંભળી મામલતદાર સાહેબ છે બોરીને અને નોન રિચેબલ છે વાત થઈ સર નોન રીચેબલ છે એમની પણ વાત કરી કે ત્યાં ઇલેક્ટ્રોનિક પસાર જે સાધનો છે તેનો પણ ઉપયોગ એ રીતે કરવામાં આવશે જેથી આ ચૂંટણીમાં છે અપડેટ્સ સતત મળતા રહે સલામતીનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે જે પોલીસ છે હોમગાર્ડ છે અને જે ટીમો છે બહારથી પણ આવી ગઈ છે અને જવાબદારીઓ દરેક બૂથની સોંપી દેવામાં આવી છે આવતીકાલે ચૂંટણી છે ચૂંટણી પહેલાં સવાર મેં આ તમામ કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરી માટે છે એ બૂથ પર પહોંચી જશે ને સાંજે ત્યાંથી છ વાગે મતદાન પૂરું થતાં એ ટીમો ફરી પાછી આ સ્થળ પર એકત્રિત થશે ને અહીંયા રિસિવિંગ સેન્ટર કાર્યરત થશે થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો